વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના તંબુલિયા ગામે પહોંચ્યો હતો જેમાં રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેની જાણકારી અને લાભ પહોંચાડવા અને જનજનને જાગૃત કરી આ અભિયાનમાં સહભાગી બનવાની હાકલ કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે રાજ્યના સરહદી એવા છોટા જિલ્લાના પાવી તાલુકાના તંબુલિયા ગામે સંકલ્પ યાત્રા રથ પહોંચ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબર ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ પંદરમી નવેમ્બરના રોજ વિકસિત ભારતના સંકલ્પ સાથે ઝારખંડની ધરતી પરથી શરૂઆત કરી હતી અને યાત્રા સમગ્ર ભારત વર્ષમાં આજે પરિભ્રમણ કરે છે અને ગુજરાતની ધરતી પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મા અંબાજીના મંદિરમાંથી શરૂઆત કરીને આજે સમગ્ર ગુજરાતની અંદર બસો ને અડતાલીસ રથ એક એક ગામ ફરી રહ્યા છે એમાં ચૌદ હજાર છસો ગ્રામ પંચાયતની અંદર રથ ફરવાના છે એની સાથે મારો તંત્રના તમામ અધિકારીગણ ચૂંટાયેલા ગામ લોકો બધાને સાથે રાખીને એક એક ગામની અંદર અમારી ભારત સરકાર અને રાજ્ય સરકારની કરેલી યોજનાઓ જેને લાભ મળ્યો છે એને પણ વાત કરીએ છીએ અને લાભથી પણ વંચિત છે છેવાડાનો અંતિમ વ્યક્તિ છે એને પણ સ્થળ પર મારા વહીવટી તંત્રના અધિકારીઓ ફોર્મ ભરીને મંજૂરી પત્ર આપીને મંજૂર પણ કરીએ છીએ અને આમાં અમે મુખ્ય પહેલો અમારે મહિલાઓને પ્રાધાન્ય આપીને એને લાભ મળે એવી ચિંતા અમે કરીએ છીએ ખેડૂતો હોય યુવા મિત્રો હોય અને ગરીબ ગરીબ અંતિમ વ્યક્તિ સુધી પહોંચીને આવનારા પચીસ વર્ષની અંદર બે હજાર સુડતાલીસ સુધી પૂરો ભારત વર્ષ જ્યારે સો વર્ષની ઉજવણી કરશે ત્યારે આખો દેશ વિકાસમય અને ભારત પૂર્ણ વિકસિત થશે એના સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર ભારત દેશની એકસો ને વીસ કરોડની જનતાએ સંકલ્પ સાથે ભારત આગામી દિવસોની અંદર જે રીતે વિશ્વનું સ્વપ્ન છે અને દેશના વડાપ્રધાનનું સ્વપ્ન છે અને ભારતની જનતાનું સ્વપ્ન છે એમાં ગુજરાત પણ એનું નેતૃત્વ કરીને આગળ વધી રહ્યું છે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના આ ગામે જે આ કાર્યક્રમ હતો વિકસિત ભારતના સંકલ્પ સાથેનો એની વચ્ચે મારા વહીવટી તંત્રના અધિકારીઓ મારા ધારાસભ્યશ્રી જિલ્લા સભ્યશ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આપ સૌ સાથે મળીને આ અવસરને અમે અવિરત ચોવીસ એક બે હજાર આવનારી છવ્વીસ એક બે હજાર ચોવીસ સુધી આને ચલાવવાના છે અવિરત દેશમાં છે ગુજરાતમાં અમે આને આગળ વધારી દે